મિત્રો આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલા યાદેન્દુ શ્લોક સાંભળીશું ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું નમસ્તે મિત્રો મનોવિજ્ઞાન આગળ આપણે ભાષા વિશે ઘણું બધું સમજી ગયા હવે આપણે એના ઉપરથી આપણે જોયું કે આપણે જે કંઈ પણ વિચાર કરીએ છીએ એ બધા વિચારને કઈ રીતે રજૂ કરીએ છીએ તો ભાષા દ્વારા રજૂ કરીએ છીએ એટલે કે વિચારને રજૂ કરવા માટે ભાષા જરૂરી છે હવે આપણને પ્રશ્ન થાય કે ભાષા અને વિચાર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ એટલે કે ભાષા દ્વારા વિચારનું ઘડતર થાય છે કે પછી આપણે જે વિચારીએ છીએ એ વિચાર દ્વારા ભાષાનું ઘડતર થાય છે કે પછી આ ભાષા અને વિચાર બંનેનું અલગ અલગ રીતે સ્વતંત્ર રીતે વિકાસ થાય છે આ ત્રણેય રીતે ભાષા અને વિચારના સંબંધને સમજીએ સૌથી પહેલું આવે છે ભાષા વિચારને ઘડે છે બેન્જામિન લીવોર્ફ એમ કે છે કે આપણે જે ભાષા વાપરીએ છીએ એ ભાષા આપણા વિચારના વિષય વસ્તુને નક્કી કરે છે કોઈ પણ એક બાબત હોય તો એને કોઈ ચોક્કસ પ્રકારનો વિષય વસ્તુ જોવા મળે આ વિષય વસ્તુ છે તે સેના આધારે નક્કી થાય છે વિચારનું વિષય વસ્તુ તો ભાષાના આધારે એટલે કે વ્યક્તિ શું વિચારશે અને વ્યક્તિ કઈ રીતે વિચારશે એ મોટાભાગે સેના દ્વારા નક્કી થતું હોય છે તો રોજિંદા જીવનમાં જે એ જે ભાષાનો ઉપયોગ કરે છે એના દ્વારા નક્કી થતું હોય છે કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે આ જે દ્રષ્ટિકોણ છે એ ભાષાકીય સાપેક્ષતાની કહેવામાં આવે છે એટલે કે રોજિંદા જીવનમાં આપણે જે ભાષાનો ઉપયોગ કરી અને આપણે માહિતીની રજૂઆત કરતા હોઈએ એ જ ભાષામાં આપણા મગજમાં વિચારો આવે તો એને ભાષાકીય સાપેક્ષાની ઉત્કલ્પના કહેવાય વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં જે કંઈ પણ વર્ગીકરણો આવે છે એ વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો બને છે અને વ્યક્તિ જે રીતે વિચાર કરે છે એટલે કે એની વિચારવાની પદ્ધતિ એના ઉપર પણ અસર કરે છે જેમ કે ભારતીય ભાષા છે એમાં નજીકના જે સગપણ છે નજીકના જે સંબંધો છે એમાં અલગતા વિવિધતા દર્શાવવામાં આવે છે અને એના માટે અલગ અલગ શબ્દો છે જેમકે આપણા જે પપ્પા છે એના નાના ભાઈ એને કાકા કહેવાય એના મોટા ભાઈ એને ભાઈજી કહેવાય પછી આપણા માતાના ભાઈ છે એને મામા કહેવાય પિતાની બહેન છે એને ફૈબા કહેવાય માતાની બહેન છે એને માસા માસી કહેવાય આ બધું ગુજરાતી જે ભાષા છે એની અંદર સંબંધ માટેના અલગ અલગ શબ્દો વાપરવામાં છે પણ અંગ્રેજીમાં બે જ છે અંકલ અને આંટી એટલે કે જે કોઈ પણ હોય એના માટે અંકલ અને આંટી આ બે જ શબ્દોનો ઉપયોગ થાય છે તો આ દ્રષ્ટિએ શું કહેવામાં આવે છે તો આપણી જે ભાષા છે એના આધારે વિચારનું ઘડતર થાય છે આ પહેલો સંબંધ છો બીજું છે વિચાર ભાષાને ઘડે છે કોણ ઘડે છે વિચાર ભાષાને ઘડે છે સ્વીસ મનોવૈજ્ઞાનિક છે 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 જીન એમ કે વિચાર ભાષા મગજની અંદર આવે અને ભાષાના શબ્દો જે છે એના ઉપર આ વિચારની અસર થાય છે એટલે કે વિચાર ઉત્પન્ન થાય એના માટે ભાષા જરૂરી નથી શબ્દોનો અર્થ સમજવો હોય તો એના માટે પણ પહેલા વિચાર કરવો પડે છે શબ્દનો અર્થ સમજતા પહેલા પીયા જેવી ગલી કરે છે કે બાળકો છે એ એની આજુબાજુનું જે વિશ્વ છે એનું તે આંતરિક નિરૂપણ એના આધારે કરે છે તો વિચાર દ્વારા કરે છે જેમ કે બાળક કંઈ પણ જુએ તો એના જેવું જ તે કરવાનો પ્રયત્ન કરે છે એટલે કે તે એની નકલ કરે ત્યાં શું થાય છે તો ત્યારે વિચારણાની પ્રક્રિયા એનામાં જોવા મળે છે ભાષા હોતી નથી બરાબર ભાષા આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ પણ ભાષા હોતી નથી બાળક દ્વારા બીજાનું જે વર્તન છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે બીજા જે વર્તન કરે છે એને જોવે છે બાળક અને એના જેવા પ્રકારનું જ તે વર્તન કરવા માટેનો પ્રયત્ન કરે છે તો ત્યારે પણ ત્યાં વિચારણાનો જ ઉપયોગ થાય છે એટલે કે તે વિચારે છે કે સામેવાળી વ્યક્તિએ કઈ રીતે વર્તન કર્યું અને એ જ પ્રમાણે તે તે વર્તન કરે છે તો ત્યાં આગળ ભાષાનો ઉપયોગ થયો કહેવાય નહીં તો આવી રીતે વિચારણાના સાધનોમાં ભાષા જ માત્ર એક સાધન છે પણ તે વિચારને ઉત્પન્ન કરવા માટે જરૂરી નથી તો આવી રીતે પિયાજે એમ કે છે કે ભાષા છે એ બાળકોને આપણે શીખવી શકીએ છીએ પણ શબ્દોને સમજવા હોય તો શબ્દોને સમજવા માટે વિચાર જરૂરી છે તો આવી રીતે ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે એના પછી ત્રીજો સંબંધ ભાષા અને વિચારના ઉદગમો જુદા જુદા હોય છે રશિયન મનોવૈજ્ઞાનિક છે લેવ વાયગોત એમ કે છે કે બાળકમાં ભાષા અને વિચારનો ઉદ્ભવ અલગ અલગ થાય છે વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે સ્વતંત્ર રીતે થાય છે એટલે કે ભાષા અને વિચાર બેયનો વિકાસ અને એનો ઉદ્ભવ સ્થાન અલગ અલગ છે બાળ બે વર્ષની ઉંમર સુધીમાં આ બંને એકબીજા સાથે ભળી જાય છે બે વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર છે એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે એટલે શબ્દોની રજૂઆત કરે એની પહેલાં મગજમાં આવે એને પૂર્વ શાબ્દિક બાબત કહેવાય વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ શબ્દો દ્વારા નહીં પણ ક્રિયાઓ દ્વારા કરે છે કે બાળકને ક્યાંય દુખતું હોય તો એ રોવે છે રોય અને તે રજૂ કરે છે પછી બે વર્ષની ઉંમર સુધીમાં બાળક છે એ પોતાના વિચારને શબ્દો દ્વારા રજૂ કરવાનું ચાલુ કરે છે એ જે શબ્દો બોલે છે એની વાણી છે એનામાં તાર્કિકતા જોવા મળે છે વાયગો તસ્કી માને છે કે બે વર્ષની ઉંમર પછી ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર રહેતો નથી પણ એકબીજા ઉપર આધારિત થઈ જાય છે એટલે કે જેવો ભાષાનો વિકાસ એવો વિચારનો વિકાસ અને જેવો વિચારનો વિકાસ એવો ભાષાનો વિકાસ બે વર્ષ સુધી બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે અલગ અલગ થાય છે ને બે પછી એકબીજા ઉપર આધારિત થઈ જાય છે તો આવી રીતે ભાષા અને વિચાર વચ્ચે ત્રણ પ્રકારના સંબંધો જોવા મળે છે ભાષા વિચારને ઘડે છે વિચાર ભાષાને ઘડે છે ભાષા અને વિચારના ઉદ્યમો જુદા જુદા હોય છે અહીંયા આ પાઠની અંદર એટલે કે સાતમા પાઠની અંદર ભાષાનો જે વિભાગ છે સમજૂતીનો વિભાગ એ પૂર્ણ થાય છે પ્રત્યાયન વિશેની સમજૂતી આપણે પછી મેળવીશું થેન્ક યુ